નમસ્તે મિત્રો, ટ્રુ ઇન્સ્પિરેશન સિરીઝની અંદર આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે એક એવા વ્યક્તિ સાથે મુલાકાત, ઘણા સમયથી આપણે કોમ્પિટિટિવ એક્ઝામના જે વિદ્યાર્થીઓ છે જેણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ક્યાંક અને ક્યાંક અમુક અંશે સફળતા પ્રાપ્ત કરેલી છે એ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને આપણે વિડીયો મૂકીએ. પણ આજે એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કે જેમણે આ બધા જ વિદ્યાર્થીઓ અને આવા અસંખ્ય વિદ્યાર્થીઓને બનાવવામાં પોતાનું યોગદાન આપેલું છે. હા મિત્રો, એક એવું વ્યક્તિત્વ એટલે જેમનું નામ જોવા જઈએ તો સામંતભાઈ ગઢવી પણ એમનું જે ઉપનામ છે અને પોતે પણ જે નામથી પરિચિત છે એવું સમ્રાટ સામંત ગઢવી, જે ગાંધીનગરની અંદર પોતાનું એન્જલ કોચિંગ એકેડમી કરીને એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે અને જેમણે અત્યાર સુધીમાં પોતે એક વિદ્યાર્થીને ઉદાહરણ આપવા માટે, એક વિદ્યાર્થીને પ્રેરણા આપવા માટે 15 કરતાં વધારે એક્ઝામ પોતે ક્લિયર કરેલી છે અને અહીંયા ક્લાસ પર જે બધા જ સબ્જેક્ટ પોતે લઈ રહ્યા છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ 3 વર્ષથી આ ક્લાસ ચાલી રહ્યા છે અને અત્યાર સુધીમાં 3000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ક્યાંક અને ક્યાંક ગવર્મેન્ટ જોબની અંદર લાગેલા છે. અને સમ્રાટ સાહેબનો એક જ ગોલ છે કે મારે 10000 વિદ્યાર્થીઓ આ સમાજમાં ગવર્મેન્ટ જોબ માટે લગાડવા છે અને 10000 વિદ્યાર્થીઓને પર્સનલી મેં ભણાવેલું હોય એવા 10000 વિદ્યાર્થીઓ, બાકી તો એન્જલ કોચિંગ એકેડમીની યુટ્યુબ ચેનલ પરથી પણ ઘણા વિદ્યાર્થીઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. તો આવા સમ્રાટ સાથે વિશેષ સમય ન લેતા રૂબરૂ મુલાકાત કરીએ અને જાણીએ કંઈક આવી અવનવી વાતો. સાહેબ, સૌપ્રથમ તો આપને અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા કે ખૂબ જ નાની ઉંમરની અંદર આપે જે સમાજને એક ભગીરથ કામ એમ કહેવાય કે બહુ મોટું યોગદાન જે આપ્યું છે. તો આ જે લક્ષ્ય છે કે ભાઈ 10000 વિદ્યાર્થીઓ, તો આ એક લક્ષ્ય બનાવવા પાછળની જો કંઈ આમ જોવા જઈએ તો સફર ઉપર વાત કરવી હોય તો આપ શું કહેશો? સૌથી પહેલાં તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ કે તમે વિદ્યાર્થીઓ સુધી મને પહોંચાડવા લાયક સમજો એ બદલ પણ આપનો આભાર. કેમ 10000 એવું આંકડો? તો જ્યારે હું 2014માં સરકારી નોકરીમાં લાગ્યો અને પછી મેં જ્યારે રિઝાઇન આપવાનું નક્કી કર્યું ત્યારે એ વખતે મને વિચાર આવ્યો કે ચલો હું રાજીનામું આપું તો શા માટે આપું, હું રાજીનામું આપું તો એની પાછળ કંઈક તો એવું કારણ હોવું જોઈએ ને કે મને શું ફાયદો થશે. તો એ વખતે ઇનિશિયલી લેવલે મેં વિચાર્યું કે જો હું એક નોકરી કરું તો મારા પપ્પા કેટલા રાજી થાય છે, તો એના બદલામાં કદાચ હું 10000 છોકરાઓને સરકારી નોકરી લગાડું તો મારા પપ્પા કેટલા રાજી થાય. એટલે મૂળ આ બધાની પાછળ મારા પિતા છે, મારા પિતાશ્રી, એમને એવી બહુ ઈચ્છા કે કોઈ છોકરાની જિંદગી બને તો એમને બહુ મજા આવે. એટલે પછી મેં એ વખતે, મને એવી ખબર નથી કે 10000 છોકરા કેવી રીતના થશે, શું થશે, હું શું કરીશ, પણ એ વખતે નક્કી કરેલું કે 10000 છોકરાને હું લગાડીશ એટલે હું રાજીનામું આપું છું. એટલે ત્યારથી આ બે વસ્તુ માટે, કે એક રાજીનામું આપ્યું તો એનું કારણ શું, તો કે 10000 છોકરાને લગાડવા મારે ક્લાસ કરવા છે, અને એ ક્લાસ શું કરવા માટે કરું, તો કે મારા પપ્પાને રાજી કરવા માટે. એટલે આ મૂળ હેતુ મારો છે. અને અત્યારે ક્લાસમાં બધા જ લેક્ચર આપ તમે પોતે જ લઈ રહ્યા છો? સામાન્ય રીતે ગુજરાત સરકાર દ્વારા જે પણ પરીક્ષાઓ લેવાય છે એમાં 6 વિષય તૈયાર કરવાના હોય છે. એક સામાન્ય જ્ઞાન હોય છે, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, ગણિત, રિઝનિંગ અને ઇંગ્લિશ ગ્રામર. આ 6 વિષયના ટોટલ 105 ટોપિક થાય, કે સામાન્ય જ્ઞાન છે તેમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, પંચાયતી રાજ, મહાગુજરાત આંદોલન, આરજી હકુમત છે, રમત જગત, કોમ્પ્યુટર વિજ્ઞાન છે, કરંટ અફેર છે, આ બધા ટોપિક આવે. ઓકે, તો આ બધા ટોપિક છે એ હું જાતે ભણાવું છું. એટલા માટે કેમ કે આ બધા ટોપિક મેં જાતે તૈયાર કર્યા છે, મેં જાતે તૈયાર કર્યા છે, પછી પરીક્ષામાં મેં એને અપીયર કર્યા છે, અપ્લાય કર્યા છે, એ પ્રમાણે હું પાસ થયો છું. તો જે મેથડથી મેં તૈયાર કર્યા છે કે સરળતાથી ઓછા સમયમાં તમે આખે આખો કોર્સ કમ્પ્લીટ કરી શકો, ઓકે, તમે સરળતાથી યાદ રાખી શકો અને પરીક્ષામાં પૂછાય તો તમે ઝડપથી, આમાં કેવું થાય ઘણા વિદ્યાર્થીઓ હોનહાર હોય, આવડતું હોય પણ પેપરમાં લખી ન શકે, પેપર પૂરું ન કરી શકે, એના લીધે પાસ ના થાય. એટલે આવડતું હોય તો એની સાથે પાછું તમારી સ્પીડ પણ હોવી જોઈએ. તો આ બધી વસ્તુઓ કઈ રીતે કરવી, એક દિવસમાં ના થાય કે તમે પરીક્ષામાં 1 કલાકમાં બધું કરી લેશો, એના માટે તમારે 4-5 મહિના પ્લાનિંગ કરવું પડે. તમારી તૈયારી જ એવી હોવી જોઈએ કે આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય તો 2 સેકન્ડમાં પતી જવું જોઈએ. તો એ પ્લાનિંગથી મહેનત કરી છે અને એના લીધે જ, ઓકે, હું જ બધા સબ્જેક્ટ ભણાવું છું જેથી કરીને હું એક એક વ્યક્તિ, એક એક વિદ્યાર્થી ઉપર નજર રાખી શકું કે આ વિદ્યાર્થી આ વિષયમાં આટલો નિપુણ છે, આમાં એટલો નબળો પડે છે, તો હું એને પાછું એક્સ્ટ્રા તૈયાર કરી શકું. અને તમે જે અત્યાર સુધીમાં 15 એક્ઝામ જે ક્લિયર કરી છે, એક્ઝામ ઉપર વાત કરીએ તો મિત્રોને આઈડિયા આવે કે આપણે કઈ કઈ એક્ઝામ ક્લિયર કરી. શરૂઆત મેં 2012માં કોન્સ્ટેબલથી કરેલી, કોન્સ્ટેબલમાં હું સૌથી પ્રથમ પાસ થયેલો. ઓકે, એની પહેલાં બિન સચિવાલય આપી હતી એમાં ધાર્યા પ્રમાણે રિઝલ્ટ નહોતું આવ્યું, કેમ કે મારી થોડી ટણી હતી કે હું એમ કહેતો હતો કે આ બધી પરીક્ષા તો કોમન કહેવાય, એમને એમ પાસ થઈ જવાય, ક્લાસ કરવાની જરૂર ન પડે ને કશું. પણ પછી રિઝલ્ટ નબળું આવ્યું એટલે પછી અંદરથી એવું થયું કે સારું, આ તો ખોટું થયું, હવે તો પાસ થવું જ પડશે. એટલે મેં સૌથી પહેલી કોન્સ્ટેબલની પરીક્ષા આપી 2012માં અને એમાં મારા 100માંથી 85 માર્ક્સ આવેલા અને મને દેવભૂમિ દ્વારકા, જે મારો જિલ્લો છે, ત્યાં નોકરી પણ મળેલી અનારામમાં. પણ પછી નક્કી કર્યું કે નહીં, નોકરી એ નથી કરવી પણ બીજી પરીક્ષા આપું.
અને એ વખતે ઇનિશિયલી લેવલે મને એક એવો વિચાર આવેલો કે હવે એકમાં નાપાસ થયો છું તો અમે 21 પાસ કરીશ. એ વખતે મેં એવું નક્કી કરેલું કે એક પરીક્ષામાં નાપાસ થયો છું તો બીજી 21 પાસ કરીશ, ત્યારે પેલું ગમ ભૂલાશે. તો ધીમે ધીમે 2012માં 3-4 પરીક્ષા આવી, તો 3-4 પરીક્ષા પાસ કરી. એમાં કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ આવી, પછી સચિવાલય બિન સચિવાલય ક્લર્ક, એ વખતે બે અલગ અલગ લેવાતી. તો એ વખતે પરીક્ષા પાસ કરી, તલાટીની પાસ કરી, તલાટીમાં પછી બે પાસ કરી, તલાટી કમ મંત્રી અને આરી જે મહેસૂલ તલાટી આવે એ, પછી જુનિયર ક્લર્કની પરીક્ષા આવે એ પાસ કરી. પછી મેં ટેટ 2ની પરીક્ષા પણ બે વખત પાસ કરેલી છે, ટાટની પરીક્ષા પાસ કરેલી છે. ઓકે, ડીવાયસો નાયબ મામલતદારની પ્રિલિમ એક્ઝામ પાસ કરી હતી, જીપીએસસી 1-2 2014માં પ્રિલિમ એક્ઝામ પાસ કરી હતી. પછી ફરી પીએસઆઈની આવી હતી, તો પીએસઆઈની પરીક્ષા પાછી પાસ કરી હતી. તો એમ ટોટલ સરવાળો કરીએ તો 14-15 જેટલું થઈ જાય છે. એટલે આમ ઘણી પરીક્ષામાં સિલેબસ મારા લાયક ના હોય, પણ હું મારી જાતને પ્રૂવ કરવા માટે એવી બહારની પરીક્ષા પણ આપતો, ઓકે, એમાંય પણ પાસ થતો, પણ એની તૈયારી હું નથી કરાવતો, એટલે એ આપણે નથી ગણતા. અને કદાચ આજે એટલી જે એક્ઝામ્સ આપવાની, કદાચ એક વિદ્યાર્થીને એક એક્ઝામ આપવી હોય છે એમાં પણ ક્યાંક અને ક્યાંક ગભરાટ થતો હોય છે, તો આ એટલી બધી એક્ઝામ્સ આપવી અને એની સાથે સાથે એમાં સફળતા પ્રાપ્ત કરવી, એના જો પાછળ જોવા જઈએ તો એવા કયા ચકડા જે કામ કરે છે જેને કારણે આપણે આ સફળતા પ્રાપ્ત કરી? મૂળ અશોકભાઈ આમાં એવું છે કે માણસ જીવનમાં ધારે ને તો કોઈ ફિલ્ડ એવું નથી કે જે નબળું હોય. એટલે મારું પહેલાં તો મંતવ્ય એ હતું કે હું જે પણ ફિલ્ડમાં પડીશ ને, ઓકે, હું મારી ભાષામાં એને કહું એના છોતરા પાડી દઈશ એમ, કે હું જિંદગીમાં જે પણ ફિલ્ડમાં પડીશ ને એ ફિલ્ડના છોતરા પાડી દઈશ. એટલે મેં પહેલાં મારી જાતને, મારા પપ્પા મને નાનપણથી એવું કહેતા કે જે ખાડો ખોદે ને એ પડે. એટલે પહેલાં મેં નક્કી કર્યું કે હું ચલો છોકરાને ભણાવું એમાં નાની, પણ હું ભણાવવાને લાયક છું કે નહીં એના માટે પહેલાં મેં કન્ટેન્ટ તૈયાર કર્યું. એ કન્ટેન્ટના આધારે મેં પરીક્ષા પાસ કરી, અને 4 પરીક્ષામાં હું પાસ થયો ને પછી મેં છોકરાને ભણાવવાનું ચાલુ કર્યું. અને મને વિશ્વાસ બેઠો કે હું પાસ થઈ ગયો તો હવે હું કોકને કરાવી શકીશ 100%. એટલે પહેલાં મેં મારી જાત ઉપર અખતરા કર્યા, લોકો ઉપર નહીં, જે અત્યારે મોટાભાગે લોકો કરે છે કે પોતાને કશું ખબર ના પડતી હોય તો છોકરાને કે અમે તમને પાસ થવાની ગેરંટી આપશું, તો તમે તમારી જાતને પહેલાં ગેરંટી આપો ને. મેં પહેલા મારી પરીક્ષાની લીધી, મેં પોતે તૈયારી કરી, હું પાસ થયો, મેં 2 વર્ષ નોકરી કરી, પછી રાજીનામું આપીને ક્લાસ ચાલુ કર્યા છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને આ ફિલ્ડમાં તૈયારી કરવું તો પહેલાં તો પોતાની જાતને નાનપણ અનુભવો. બીજી કે મિત્ર, તમને એક વાત કરું કે હું અજય અશોકભાઈ સાયન્સનો સ્ટુડન્ટ છું. મેં 11-12 સાયન્સ કર્યું. હવે સાયન્સવાળા વિદ્યાર્થી છે એટલે તમે સમજો કે 10મા પછી ઇતિહાસ, ભૂગોળ, બંધારણ આવું કશું આવે નહીં. મારે પાછું બી ગ્રુપ એટલે બાયોલોજી, એટલે ગણિત રિઝનિંગ આવે નહીં. સાયન્સવાળા વિદ્યાર્થી ઇંગ્લિશ વાંચે નહીં. હવે અત્યારે હું જે ટોપિક ભણાવું છું એ બધા એવા છે કે જે મારે ભણવામાં જ નથી આવ્યા. બરાબર, સાયન્સથી તદ્દન તદ્દન જુદું છે. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, ગુજરાતી વ્યાકરણ આવું ક્યાં ભણવામાં આવ્યું જ નહીં સાયન્સવાળાને. આ બધું 10મા સુધીનું હતું. મતલબ કે એ મારી જિંદગીમાં 6-7-8 વર્ષનો ગેપ પડી ગયેલો. તકલીફ શું થઈ, હું કેમ સફળ થઉં છું, કેમ કે હું એવું સમજીને ચાલ્યો કે મારી જિંદગીમાં મને આ કશું આવડતું નથી, મારે પાયાથી શીખવું છે. સાહેબ, મેં ગુજરાતી કક્કાથી શરૂ કરેલો ને કક્કો મેં 5 દિવસે પૂરો કરેલો. અને અત્યારે આપણે કોકને એવું પૂછે ને કે કક્કો તો કક્કો તો આવડે ને, નો આવડે પરીક્ષામાં પૂછે ને કક્કો નો આવડે. જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવે છે એમને ખાસ અપીલ છે કે તમે પેન ને કાગળ લઈને લખવા બેસજો, ઓકે, અને કક્કા આખો કક્કો લખજો, નહીં મળે આવે. અને તમારે અક્ષર ગણશો ને તો અક્ષર એમ પૂરા નહીં થાય, અને નહીંતર પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન ભેગો ભેગો પૂછી લો કે કક્કામાં 6ઠો અક્ષર કયો. આપણે કક્કો લખીએ ને એમાં 6ઠો અક્ષર કયો આવે, તમે ગણી લેશો પછી જોઈ લેશો. ઓકે, હું તમને જવાબ કહી દઉં, 6 આવે, પણ તમારે 6 નહીં આવે. લેવું છે મૂળ કહેવાનો અર્થ શું છે, પાયાથી ચાલુ કરો દરેક વિષય. હાવ પાયાથી શીખતા જાઓ. ઓકે, ધીમે રહીને 2-4 મહિના ભલે સમય આપવો પડે, પણ તમારી તૈયારી એટલી સ્ટ્રોંગ થશે કે કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછશે તમે એને આરામથી ક્રેક કરી શકશો. ફાઉન્ડેશન ક્લિયર એકદમ પરફેક્ટ હોવું જોઈએ, જે નથી કોઈ કરાવતું. રાઈટ છે. અને કદાચ તમારી જે અત્યારે જે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એમાં મોટાભાગના વિદ્યાર્થીઓની જે એક આમ કહેવાય કે અત્યારે તકલીફ જે ચાલે છે, તો વર્ગ 3ના જે સ્પેશિયલ વર્ગો ચાલતા હોય તો મોટાભાગના વિદ્યાર્થીઓ અમને પણ પૂછે અને નીચે કોમેન્ટમાં પણ પૂછે છે કે કયું મટીરિયલ યુઝ કરવું સાહેબ, કેમ કે બધા જ પોતપોતાની રીતે અલગ અલગ મટીરિયલ સજેસ્ટ કરે છે, અને આ ક્યાંક ગૂંચવાયેલો, અટવાયેલો, ગબડતો જે યુવાન છે એ મટીરિયલને કારણે કન્ફ્યુઝ થઈ અને પછી એટલું બધું ભેગું થઈ જાય કે બધું ખીચડી જાય અને એકંદરે હાર માની જાય છે. તો આના માટે આપ શું કહેશો? આમાં કેવું છે કે જ્યારે પણ આ મટીરિયલની વાત આવે ને અમે અમારી વાત કરીએ, હું મારી વાત કરું તો બધાને એમ થાય કે આ પોતાનું ખેંચે છે. પણ એક વસ્તુ એવી છે ભાઈ કે ગુજરાતમાં નહીં કે કોઈ પણ મટીરિયલ હોય, આ મટીરિયલ છે ને કોઈના બાપની જાગીર નથી, સમજો.
કે આમાં કોઈ એક હથું જ એવું ના હોય. ગુજરાતની સ્થાપના પહેલી મે 1960માં થઈ, તો તમે દુનિયાની કોઈ પણ બુક લાવો ને બધામાં ફિક્સ હોય ગુજરાતની સ્થાપના પહેલી મે 1960માં થઈ. એટલે તમે કઈ બુક લાવો એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે એ બુકમાં જે છે એમાંથી તમે મગજમાં કેટલું ઉતાર્યું. કોઈ પણ બુક લો તમને, તમને ધારો કે તમે દુકાનમાં ગયા, અલગ અલગ 10 જાતની બુક હતી, તમે કલાક બેઠા બધામાં પાના ફેરવા, તમને કઈ બુક સૌથી સરળ લાગી કે જેમાં ઓછું લખ્યું છે, કામનું લખ્યું છે, મજા આવે એવું છે, તમે વાંચશો તો 2-5 કલાક બેસી શકશો, એવી તમને જે બુક લાગે ને એ લઈ લેવાની. ઓકે, અને એને શાંતિથી ટોપિક બાય ટોપિક વાંચવાનું. ઘણા શું કરે, દુકાન જાય 2000 ના ચોપડા લઈ આવે, 2 દિવસ વાંચે ને મારી ચડાવી દે, એવું ના કરશો. એક બુક લાવો, ઓકે, વ્યવસ્થિત વાંચો, એને સમજો, એનું સંક્ષિપ્ત કરો કે આખા પન્નામાંથી મારે આ 10 લાઈન કામની છે, બીજા પન્નામાંથી 10 લાઈન કામની છે, અઠવાડિયું 15 દિવસ થશે એટલે બુક પતી જશે, પછી બીજી લાવો. ઓકે, એટલે મટીરિયલ કામનું કામનું લાવો, નકામું ના લાવશો. અને એના માટે મોટાભાગે દરેક મટીરિયલ અત્યારે ક્લાસીસવાળાનું હોય જ છે, અમારું મટીરિયલ પણ અવેલેબલ છે, તમે વેબસાઇટ ઉપરથી જોઈ શકો. કોપી મંગાવી તો તમે ઘરેથી પણ વિદ્યાર્થીઓ મંગાવી શકે છે, છૂટ છે, પણ એ તમને ગમે, તમને મજા આવે તો. એટલે મૂળ દરેક વ્યક્તિ આમાં શું, ઘણા વિદ્યાર્થી એવા હોય જેને ડીપમાં વાંચવાનો મજા આવતી હોય, ઘણા એવું હોય કે જેને ડીપમાં નહીં પણ પરીક્ષામાં પૂછાય એવું જ હોય. એટલે મારું એ કેવું છે કે તમારે પરીક્ષામાં પાસ થવું છે કે PhD કરવું છે. ઘણાને ધારો કે મારું ઇતિહાસનું કોપી છે તો ઇતિહાસ 10 પન્નાનું છે, એટલે ઘણા એમ કે 10 પન્નામાં શું પૂછાય, પણ તું પેપર ચેક કરી લે ભાઈ, પેપર આવે છે ચેક કરી લે, 10 પન્ના ચેક કરી લે, એમાંથી છે કે નહીં પ્રશ્નો. તારે તારે પ્રશ્નોથી મતલબ છે કે તારે PhD કરવું છે. હવે જો તારે PhD કરવું હોય તો એ તો હું કરાવતો નથી, પણ તારે પરીક્ષામાં પાસ થવું હોય તો હું 15 પરીક્ષા આટલા ઇતિહાસના આધારે થયો છું, તું થઈ જઈશ એ મને વિશ્વાસ છે. એટલે મટીરિયલ બને ત્યાં સુધી થોડુંક સચોટ અને કામનું પણ કાયમી યાદ રહે એવું વાંચો. આમાં શું થાય, ઇતિહાસની 300 પન્નાની ચોપડી હું બનાવી દઉં, 300 પન્નાની ચોપડી છોકરું લઈ ગયો, ઓકે, એને 3 મહિના વાંચીને પૂરી કરી, પછી હવે એને રિવિઝન કરવું હોય તો ક્યારે કરે, ક્યાંથી કાઢે, ખાલી ઇતિહાસનો એક દિવસ આવો તો એને 105 ટોપિક છે, એના કરતા ઇતિહાસના 10 પન્ના એને એકવાર તૈયાર કર્યા, હવે બીજી વખત એને તૈયાર કરવું હોય તો વધીને 1.5 કલાક થાય. 1.5 કલાકમાં આરામથી રિવિઝન કરી શકે, ભણતા ભલે વાર લાગે કે પહેલાં એને 1 અઠવાડિયું ઇતિહાસ ઘાટ્યું, રોજ 2 પન્ના તો 5 દિવસમાં પૂરું થયું, પણ એકવાર પતી જશે પછી 1.5 કલાક થશે, 1.5 કલાકમાં આખો ઇતિહાસ પૂરો. સાહેબ હું સવારે 8 વાગે ચાલુ કરું ને તો સાંજે 8 વાગ્યા સુધી બધો કોર્સ વર્ગ 3નો આખે આખો પતાવી દઉં 1 જ દિવસમાં. એક સબ્જેક્ટ એવો નથી જેને 2 કલાકથી વધારે ટાઈમ આપવો પડે, બધા સબ્જેક્ટ પતી જાય, પણ એના માટે તમારે 4 મહિના વ્યવસ્થિત પૂર્વ પ્લાનિંગ કરીને મહેનત કરવી પડે તો બાકી ન પૂરું થાય. એટલે એક પ્રોપર પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ વિદ્યાર્થીઓનું અને શિક્ષકો બેયનું. તમે 300 પેજ આપો ને એ ઇઝી છે, પણ 300માંથી 10 ગાઢી ના આપો ને બહુ ટફ છે. હવે એ ત્યારે જ થાય કે જ્યારે તમને તમારી જાત ઉપર કોન્ફિડન્સ હોય, તમને આ વિષયનો નોલેજ હોય અને તમને આ બધી પરીક્ષાઓનો નોલેજ હોય કે કઈ પરીક્ષામાં કયા લેવલનું પૂછાય છે. એટલે એ નોલેજ હોય ને તો જ તમે ગાઢી શકો, બાકી ના તમને એમ થાય આય પૂછાશે તો 300 પન્ના થાય, છોકરાને કશું ખબર ના પડે. એટલે એ રિસ્ક કે છે, પણ અનુભવથી આ બધું ધીમે ધીમે પાર પડતું જાય છે. એટલે જે 10 પેજ સમ્રાટ સાહેબને મળે છે, પણ એ 10 પેજ એમ કહેવાય કે અત્યાર સુધીનો જે જિંદગીનો જે નિચોડ છે, 15 પરીક્ષા જે એમણે પોતે ક્લિયર કરી છે એના આધારે, અને એ પણ પાછું પ્રૂફ છે કે જે તમને જે પેપર છે લાસ્ટના પાસ્ટના જ યરના પેપર. હું તો સાહેબ એવી ચેલેન્જ આપું છું કે જો રવિવારે પેપર હોય મોટા ભાગે, બરાબર, મટીરિયલ તો મારું ફિક્સ છે, પેપર આવે તમે ચેક કરી લો. ધારો કે આ 14 તારીખે ગઈ એક્ઝામ, 14-7 પેપર હતું સિનિયર ક્લર્કનું, 200 માર્ક્સના પેપરમાંથી 180 જેટલા પ્રશ્ન બેઠા હતા. ઓપન ચેલેન્જ, મટીરિયલ તો મારું માર્કેટમાં છે, એનું એ જ છે, પેપર હવે આવ્યું, હું પેપર ગાઢતો નથી, નકર કોઈકને શંકા જાય કે આની બેઠે બેઠું લખ્યું છે, તમે જોઈ લેશો કોણ બેઠે બેઠા એમ. અને આ તો હું જાહેરમાં કહું છું. ઓકે, પછી કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ, એની તમને વાત કરું, 100 માર્ક્સમાંથી મારા મટીરિયલમાંથી 93 માર્ક્સનું બેઠું આવ્યું હતું. હવે એની પહેલાં મેં ધારો કે એક મારી યુટ્યુબ ચેનલ છે એન્જલ એકેડમી બાય સામત ગઢવી, એના ઉપર મેં 54 મિનિટનો એક વિડીયો મૂક્યો હતો કાયદાનો, કેમ કે બધા છોકરાઓને તકલીફ છે એમાં પડે તો કે કાયદામાં અમને કંઈ ખબર પડતી નથી. મેં બધા વિડીયો મૂક્યા હતા, પણ છેલ્લે એક ફાઇનલ વિડીયો મૂક્યો હતો 54 મિનિટનો, એમાં બધો કાયદો લઈ લીધો. 100 માર્ક્સના પેપરમાંથી 16 પ્રશ્ન કાયદાના હતા સાહેબ, 12 પ્રશ્ન બેઠે બેઠા અને ઠોકીને કીધેલું આ જ બોર્ડ ઉપર કે આ પ્રશ્ન હોય તેમ અનુભવના જોરે. અને એ 16 પ્રશ્નોમાંથી 12 પ્રશ્નો સાહેબ એક જ વિડીયામાંથી આવ્યું, તમે વિડીયો યુટ્યુબ પર જોઈ શકો અને પેપર જોઈ શકો. અને આવું ત્રણેયથી કહું છું એટલા માટે કેમ કે મેં 7 વર્ષ મારી જિંદગી આપી છે આ ધંધાને, આ ફિલ્ડને. ઓકે, હું રમત નથી કરતો, કેમ કે કોઈ છોકરો મારી પાસે આવે ને સાહેબ એની જિંદગી લઈને આવે છે, એટલે બહુ કિંમતી સમય છે એનો, એટલે એ મારે ધ્યાન રાખવું પડે.
અને આનંદની વાત મિત્રો એ છે કે જે ડિસ્ક્રિપ્શનમાં નીચે સાહેબના જે વિડીયોની લિંક, એમની ચેનલની લિંક અને સાથે સાથે એમની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પરથી જઈ અને આપ ફ્રીમાં PDF ડાઉનલોડ કરી શકો છો, અને કદાચ તમારે મટીરિયલ મગાવવું છે તો વેબસાઇટ પરથી આપ મટીરિયલ પણ મગાવી શકો છો. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીને એવું થાય કે મારે ગાંધીનગર સુધી પ્રિપરેશન કરવા નથી જવું, તો આપ ગઢવી સાહેબનું મટીરિયલ પણ યુઝ કરી અને આપ ચોક્કસથી જલવંત સફળતા પ્રાપ્ત કરી શકો છો. પણ સાથે સાથે જે હમણાં થોડા સમયમાં વર્ગ 3 માટેની જે પરીક્ષાઓ આવી રહી છે, તો કેવી કેવી પરીક્ષાઓ આવે છે તો કદાચ વિદ્યાર્થીઓ અત્યારે જે સાહેબ જે લોકો તૈયારી કરતા હશે એમને ખ્યાલ જ હશે કે સચિવાલય બિન સચિવાલયના ફોર્મ ભરી ગયા છે. 10મા મહિનામાં એની પરીક્ષા હશે, એટલે કે ઓક્ટોબર મહિનાની 13 તારીખની આજુબાજુ કોઈ ડેટ હશે એટલે એ પણ છે. એના સિવાય તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કના પણ ફોર્મ ભરી ગયા છે એટલે એ પણ ગમે ત્યારે આવશે, કદાચ ફોર્મ ફરી પાછા ભરાશે. પછી આપણે ગુજરાત છે એ અલગ અલગ ઇલેક્ટ્રિક ઝોનમાં વહેંચાયેલું છે, DGVCL છે, PGVCL છે, UGVCL છે, MGVCL છે, પછી કૃષિ યુનિવર્સિટી જે આપણી છે એમાં પણ ક્લાર્કની પોસ્ટ છે, ઓકે, પછી સિનિયર ક્લર્કની પોસ્ટ છે, હજી મુખ્ય સેવિકાઓ માટેની પોસ્ટ આવવાની છે, DYSO નાયબ મામલતદારની પોસ્ટ આવવાની છે, PIની જે હમણાં ગઈ અને એની ફરી પાછી બીજી એક્ઝામ પણ ડિક્લેર થઈ ગઈ છે 41 જગ્યાની. તો મારી દ્રષ્ટિએ આવનારા સમયમાં આ જ વર્ષ 2019ના અંતભાગ સુધી ઓછામાં ઓછી 15-20 પરીક્ષાઓ આવશે વર્ગ 3ની, કે જેમાં મોટા ભાગે સિલેબસ કેવું રહેશે સેમ, ઓકે. એટલે જે પણ વિદ્યાર્થી અત્યારે વ્યવસ્થિત 3-4 મહિના તૈયારી કરે તો મારું એવું માનવું છે કે તમને આ બધી પરીક્ષામાં કામમાં લાગે અને તમે જે જીવનમાં ધ્યેય નક્કી કર્યો છે કે આપણે કોઈ પણ સરકારી નોકરીમાં લાગવું છે એ 100% સાચું પડે, પણ તૈયારી 3-4 મહિનાની હોવી જોઈએ. મતલબ કે આ વિડીયો તમે જ્યારથી જોયો ને ત્યારથી તમે લાગુ પડી જાઓ, ઓકે, 3-4 મહિના છે ખેંચશો તો વાંધો નહીં આવે, પરીક્ષા બધી આવશે, રાઈટ છે. એટલે 15 જેટલી પરીક્ષા છે અને આનંદની વાત એ છે કે તમે એક પરીક્ષા માટે તૈયારી કરો તો એ બધી જ એક્ઝામ આવે પડે છે. એટલે ગોલ્ડન પીરિયડ જે કહેવાય પ્રિપરેશનનો એ આ પીરિયડ અત્યારે છે, તો આપ ચોક્કસથી એ તૈયારી પર લાગી જાઓ. અને અંતમાં છેલ્લે જે વિદ્યાર્થીઓ સાહેબ તૈયારી કરી રહ્યા છે, આપણી પાસે એટલો બહોળો અનુભવ છે, 3000 કરતાં વધારે વિદ્યાર્થીઓને આપણે એક્ઝામ ક્લિયર કરાવી ચૂકેલા છો, તો એક કદાચ આમ કહેવાય કે એક લાઈનની અંદર વાત કરવી હોય તો વિદ્યાર્થીએ ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર કરવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? જો પહેલા સૌથી પહેલાં તો તમારે નોકરી જોઈતી જ હોય તો મારો અંદરથી એક તમને પ્રશ્ન છે કે તમે પોતાના આત્માને પૂછો કે સરકારી નોકરી શા માટે. આજે હું ધારો કે દિવસ રાત મજૂરી કરું છું, એની પાછળનું કારણ શું? તો કે મારો ધ્યેય છે કે મારે 10,000 છોકરાને સરકારી નોકરી લગાડવા. તો તમારે ધારો કે લાગવું છે, એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે તમે ધારો કે ગાંધીનગર છો ને તમારે સુરત જવું છે, તો તમે બસમાં બેસો અને તમને પૂછે કે ભાઈ ક્યાં જવું છે, તો એટલીસ્ટ તમારે એવું કહેવું તો પડે ને કે સુરત જવું છે, તો પેલા ટિકિટ તમને આપે. પણ તમે બસમાં બેસી જાઓ અને પૂછે ક્યાં જવું છે, તમને મજા આવે ત્યાં, તો તમને ક્યાં ઉતારે? એ કોમન વસ્તુ છે. તો તમારે પહેલાં તો સરકારી નોકરી લાગવું છે તો પહેલાં નક્કી કરો કે શેમાં લાગવું છે. ધારો કે જો ગુરુપ્રધાનસિંહે જાહેરાત કરી છે 10,000 કોન્સ્ટેબલની જગ્યા આવવાની છે, તો ઘણા વિદ્યાર્થીને એવો શોખ હોય કે અમારે વર્ધી પહેરવી છે, તો તમે નક્કી કરો છો તો પહેલાં ટાર્ગેટ કરો, અને જે પણ ટાર્ગેટ નક્કી કરો ને એને કાગળ ઉપર લખી અને કાગળ તમે જ્યાં તૈયારી કરતા હોય ત્યાં ચોંટાડો. ધારો કે મારે એવું નક્કી કર્યું કે મારે તલાટી કમ મંત્રી સુરતમાં મારે તલાટી થવું છે, તો લખો તમારું નામ, લખો પછી તલાટી સુરત અને એને ચોંટાડ દો. તો એનાથી ફાયદો શું થશે કે તમારું એક ધ્યેય નક્કી થઈ ગયું કે હવે મારે તલાટી બનવું છે. એટલે પહેલાં તો તમે ધ્યેય નક્કી કરો, જે પણ તમારે જે બનવું એ બની શકાય. પહેલાં જીવનમાં જે લોકો 12મામાં નપાસ થયા છે ને સાહેબ, ઓકે, એ લોકો IAS IPS બન્યા છે. તો તલાટી ક્લર્ક તો કોમન વસ્તુ છે, પણ ધ્યેય નક્કી હોવો જોઈએ આપેલી વસ્તુ. હવે ધ્યેય નક્કી કરો, ઓકે, એ વખતે નક્કી કરવાનું કે એના માટે જે કરવું પડશે શું તમે કરવા તૈયાર છો, કરવું શું પડશે, તો કે 24 કલાકમાંથી તમારે 12-14 કલાક તૈયારી કરવી પડે. એનું કારણ છે કે કોન્સ્ટેબલમાં 10 લાખ ફોર્મ ભરાણા, એના પછી સચિવાલય બિન સચિવાલય આવી 14 લાખ ફોર્મ ભરાણા. હવે આ 14 લાખ ફોર્મમાંથી લેવાના કેટલા? તો કે 4000. મતલબ કે ખાલી લાખે 1000 ગણીએ તો એ 14 લાખ થાય, તો એમાંથી લેવાના તો ચોથા ભાગના ત્યાં 4000, બહુ ઓછી સંખ્યા છે. તો આ સંખ્યામાં તમારે પોતાનું નામ કાયમ કરવું હોય તો તમારે 24 કલાકમાંથી 14 કલાક મહેનત કરવી પડે. એટલા માટે કેમ કે 10-12 કલાક તો બધા કરતા જ હોય છે, તો તમારે 2 કલાક એક્સ્ટ્રા કરવા પડશે જો લાગવું હશે તો. હવે આ બધા નહીં કરી શકે, પણ 4-1000 તો ગુજરાતમાં એવા હશે જે કરી શકશે, એ મેરિટમાં હશે. એટલે આ બે વસ્તુ થઈ, એક તો ધ્યેય નક્કી કરો, પછી 12-14 કલાક તૈયારી કરો. હવે તૈયારી ન થતી હોય, સમય ન મળતો હોય ને, તો એના માટે દુશ્મન તમારા ખિસ્સામાં છે, તમારો મોબાઈલ. એ મોબાઈલને સેટો કરી નાખો, મોબાઈલ બંધ 24 કલાકમાંથી 1 કલાક ફિક્સ કરી નાખવાનો, રોજ સાંજે 7-8 એ દરમિયાન જ મોબાઈલ, બાકી મોબાઈલ 23 કલાક નહીં. તો નવરા થશો તો વાંચશો ને મહેનત કરી શકશો. એટલે આ બીજું. ત્રીજું, માતા પિતાનો સપોર્ટ, ઘર પરિવારનો સપોર્ટ હોવો જોઈએ. ક્યારેક આમાં એવું થાય ભાઈ આપણે તૈયારી ચાલુ કરીએ અને મીનવાઇલ કોઈ એક્ઝામ જ ના આવે, કે તમે 6 મહિનો ધન ધનાઈને તૈયારી કરી, ઓકે, 20-20 કલાક મજૂરી કરી, એટલી મહેનત કરી પણ પરીક્ષા જ ના આવી, તો પછી આમાં રિહાઈ નહીં જવાનું.
ઘણા શું કરે, પહેરી થાય જાય કે કોઈ પરીક્ષા આવી નહીં તો એમાં કોઈ મનાવા નહીં આવે. ઓકે, જ્યાં સુધી પરીક્ષા ના આવે ત્યાં સુધી તમારો સંયમ પણ હોવો જોઈએ. હા, પેશન હોવી. એટલે આમાં શું થાય, બે વસ્તુ થાય. એક તો તમારે કશું કામ ના હોય, વાંચવાનું જોઈએ એટલે ધીરજ જોઈએ. બીજું, ઓકે, જ્યાં સુધી પરીક્ષા ના આવે ત્યાં સુધી તમે શું કરી શકવાનું, ફોર્મ ભરાઈ શકશો, પરીક્ષાનું એરેન્જ કરશો, રિઝલ્ટ બારશો, કશું ના થાય. ઓકે, મહેનત થાય. એટલે ધીરજ એ રાખવાની અને મહેનત એ કરવાની, આ બે ઓપોઝિટ છે પાછા. કે આવું કેવું, ધીરજ રાખવાની, કરવું પડે. કોઈ નથી કરી શકતું એટલે પાસ નથી થતો. તમે આવા ઘણા હાંઠે જોયા હોય કે ચાર ચાર વર્ષથી રખડતા હોય પણ નહીં મેળ પડ્યો હોય. કેમ? આ બે વસ્તુથી ઓપોઝિટ ચાલતા હશે. કે ધીરજ રાખી નહીં શકતા હોય અને મહેનત કરી નહીં શકતા, અને પછી પરીક્ષા આવે આખું ગુજરાત ઉપડે તો એ ઉપડે ભેગા. એટલે એનો કોઈ મતલબ નથી. આપણે જો બસમાં નથી થતું, ઘણા કેવું હોય કે હવારામાં વહેલા આવીને બેસી ગયા હોય એટલે બસ આવે ચડી જાય, ઘણા શું કરે બસને જોઈને તૂટે, પછી બસ ભરી જાય, બધા તો ના આવે ને, એના જેવું છે, ઉભા રહેવું પડે. ઓકે, હવે એમાં ઉભા રહીને પછી શું કરે, ઘણા પાછા વયા જાય કે પાછી બસ આવશે ને તે દી આવશું. ઓકે, એટલે આમ ટૂંકમાં પરીક્ષા આવે તો અહીંયા જાગે, પરીક્ષા વહી જાય પછી વયા જાય, ફરી પરીક્ષા આવે પાછા આવે, દર વખતે રહી જાય. એટલે જ્યાં સુધી તમે ધ્યેય પૂરું ના થાય ત્યાં સુધી આ ફિલ્ડને ચોંટી રહ્યો. હવે ઘણા શું કરે, હિસાબ કરે કે એક વર્ષ પ્રાઇવેટ નોકરી કરીએ ને તો 10,000 પગાર હોય તો 1,20,000 આવશે. વર્ષ તો કોઈ નોકરીની તૈયારી કરશું તો આપણે કઈ નોકરી તો સરકારી નોકરી આવવાની છે નહીં, તો વર ખાલી ખોટું બગાડવું, એના કરતાં કઈ નોકરી લાગી જાય. હવે 1,20,000ની લાલચમાં 5 કરોડની કમાણી જિંદગીમાં સરકારી નોકરીમાં થતી હોય મૂકી દઈએ. કેમ કે અત્યારે તો પગાર આપણે 20,000 ગણતા હોઈએ કે 20,000 પગાર છે તો વર્ષે કેટલા થયા, તો કે 2,40,000. પણ 20,000 તો ભાઈ લાખો તેડીના છે. આજથી 20 વર્ષ પહેલા જે લાગ્યા હતા ને એનો પગાર પૂછજો, 70, 80 રૂપિયા ને 1700, 1800 રૂપિયા હતા. આપણે એનો રાઉન્ડ ફિગર હું તો કહું 2,000 ગણો, તો 2,000માં લાગ્યા હતા એનો 2,000 પગાર હતો, અત્યારે 2020માં 20,000 થયો છે. એક મીંડું વધ્યું કે નહીં, 20 લાખ રૂપિયા મહિના થયા, આગળ નહીં ઉતરે, પણ હકીકત છે. તમે જયારે 40 વર્ષે નોકરી પૂરી કરશો ને સાહેબ, મહિનાનો પગાર 30-30, 40-40 લાખ રૂપિયા છે. એટલે ખાલી પગાર નહીં વધે, મોંઘવારી વધશે જ. તેથી તમારા છોકરાની ફી 50 લાખ રૂપિયા છે. રાજીનામું આપશો ને, ઓકે, તેથી જેથી નોકરી પૂરી થાય તેથી વર્ષ વહેલા લઈ ગાશો તો નોકરી વર્ષ વધારે ટકશે. તેથી મહિનાનો પગાર 20 લાખ હશે ને તો વર્ષે 2.5 કરોડ થાય. એટલે હવે વર્ષ મોડા લાગો તો સમજી લ્યો કેટલા નુકસાન ગયું, અને એમાં 2 વર્ષ ખેંચો 5 કરોડ ત્યાં પૂગી જાય. જેટલા વહેલા લાગો એ કરોડોમાં ફાયદો છે. પાછા અત્યારે 10,000 ની નોકરી પર ફોકસ ન કરતા તૈયારી ઉપર ફોકસ કરો. જો કરવું જ છે તો પછી લાગી પડો. અને એ જો નોકરી કરવાનું ધ્યેય ફિક્સ હોય તો બાકી એવું મજાક નહીં કરવાની કે જઈશું પાસ થશું તો ભલે નકપાસ આવતા રહેવું તો મેળ નહીં આવે એમ. અને એવું કોઈ નસીબ કામ જ નહીં કરતું ભાઈ, અહીંયા પ્યોર મહેનત કરવી પડે. 24 કલાકમાંથી 14 કલાક ગાઢવા જ પડે ફરજિયાત. ભાઈ તમારા સંબંધો ભૂલી જવા પડે, અને તમારી વાઈફની જોડે તમે 6 કલાક ફોનમાં વાતું કરતા હોય ભૂલી જવું પડે. ઓકે, એમ કહેવાનું બક્કા શાંતિ રાખ, 6 મહિના નોકરી લાગી જાઓ, ઓકે, પછી આપણે ભેગું જ રહેવાનું છે. એને સમજાવવું પડે. એટલે હું એ જ કહું છું ને કે છોકરો એકલો તૈયારી કરે એવું ના થાય, ઘરનો માહોલ પણ એવો હોવો જોઈએ. ઘરમાં નાનો મોટો પ્રસંગ હોય એને બોલાવવાની જરૂર નથી ભાઈ, હલવી લ્યો. ઓકે, મેં મારી સાહેબ મારું જિંદગીમાં ફેવરિટ ફેસ્ટિવલ કોઈ હોય ને તો જન્માષ્ટમી. મેં મારી 2012, 2013, 2014 3 વર્ષની 3 સળંગ જન્માષ્ટમી બગાડેલી. ફાયદો શું થયો સાહેબ, મેં મારી જિંદગી સેટ કરી દીધી. 3 જન્માષ્ટમી બગડી પણ પછી, ઓકે, હવે મારી આખી પેઢી હું 7 પેઢી સુધીનું સેટિંગ કરી આપ્યું. એટલે એવું છે. પણ જો તમે સમય બરબાદ કર્યો તો સમય તમારી જિંદગી બરબાદ કરી નાખશે, એમાં કોઈ ડાઉટ નહીં. એટલે સમયને સાચવો, વહેલા જાગી જાઓ. ભારતની તાકાત છે, સૌથી મોટું યુવાધન આપણી પાસે છે. ઓકે, યુવાધન આડા અવળા માર્ગે જાહે તો દેશનું પતન થશે, ભોગવવાનું આપણે જ થશે. હલકાઈ સમાજમાં વધશે તો ભોગવવાની આપણે જ થશે. પણ જો બધા ભેગા થઈને મહેનત કરશું ને સારા રસ્તે ચડશું તો ભોગવવાનું આપણી પેઢીઓને થાય, નકર પતી જાય. એટલે છે આપણી પાસે કંઈક ક્ષમતા તો એના સારા રસ્તે લઈ જાઓ. કોઈ ફિલ્ડ નાનું નથી. પ્રાઇવેટમાં ગમે ત્યાં પડો સાહેબ, હું તો એવું કહું ચાની લારી કરો ને તો એમાં હાંજ પડે ને 1,00,000 રૂપિયા કમાવાના. ઓકે, એવી તાકાત તમારામાં હોવી જોઈએ. ભલે ચાની લારી કરો, કોઈ ધંધો નાનો મોટો નથી. સરકારી નોકરી કરો, જી કરો એ, પણ દિલથી કરો, આમ કે તમને પોતાને ગૌરવ થવું જોઈએ કે નહીં ભાઈ ધંધો આ છે એમ, વેપાર કરી જાણે છે. અને આપણે તો ગુજરાતી છે, આપણે લોહીમાં હોય. વાત સાચી છે ને, ખૂબ સરસ મજાની વાત સાહેબે કરી. અને આમ પણ હું ઘણી વખત કહું જ છું કે થોડા વર્ષોની કસ્તી આખી જિંદગીની મસ્તી, અને આજની થોડા વર્ષોની મસ્તી આખી જિંદગી કદાચ કસ્તી અપાવશે. અને એવી જ વાત, અને સાહેબની વાત કદાચ તમને કડવી લાગશે, કદાચ ગળે નહીં ઉતરે, પણ આજે 10 મિનિટની જે વાત છે એ 10 વર્ષનો અનુભવનો નિચોડ છે. એટલે આ વાત ઉપર ચોક્કસથી આપ વિશ્વાસ કરી અને ચોક્કસથી લાગી જજો. સાહેબના વિડીયોની લિંક, એમના યુટ્યુબ ચેનલની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં નીચે એડ કરું છું, અને સાથે સાથે એમના જે મટીરિયલ
મટિરિયલ્સ છે, મટિરિયલ્સ ઉપર આપ ચોક્કસથી એકવાર નજર નાખજો, કેમ કે બહુ શોર્ટ એન્ડ સ્વીટ અને ખૂબ સારા એવા મટિરિયલ છે. આ મટિરિયલથી ઘણા બધા વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થઈ છે. તેમની વેબસાઇટની લિંક પણ નીચે હું એડ કરું છું. આ સાથે હર વખત હર પલ હર ક્ષણ અમારી સાથે જે બનેલા રહો છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે જય હિન્દ, જય ભારત.